બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે. આરટીઈને લઈને જે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રવેશ પ્રક્રિયાની આજે પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ઓનલાઈન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. વાલીઓને મેસેજ કરી અને પ્રવેશ મામલે શાળા અંગે જાણ કરવામાં આવી છે. આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાશે. વેબસાઇટ પરથી વાલીઓએ ડાઉનલોડ કરવાનું રહેશે. પ્રવેશ કાર્ડ તેઓ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. 13મી મે સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે કન્ફર્મ કરવાનું રહેશે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તેને લઈ અને તમામ પ્રકારની જે તૈયારીઓ હતી, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ગઈ અને આજે તેમાંથી પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. તમામ વાલીઓ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરી શકશે. પ્રવેશ પ્રક્રિયાને લઈ અને મહત્વનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સ્કૂલો દ્વારા એડમિશન આપવા આનાકાની મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આરટીઈમાં પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થીને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રવેશ માટે ઇન્કાર કરનાર શાળા સામે પગલાં લેવામાં આવશે. બાળક સાથે ભેદભાવ કરનાર શાળા સામે પણ પગલાં લેવામાં આવશે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને લઈ અને જે મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રાથમિક ધોરણમાં 1-8માં પ્રવેશ પ્રક્રિયા અને ભણતર સરકાર તરફથી તદ્દન ફ્રી કરવામાં આવ્યું છે. તેને લઈ અને જો કોઈ શાળા પોતાની મનમાની કરે તો તેને લઈ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. આયુષી જણાવશો, જે રીતે આરટીઈ પ્રક્રિયામાં ફોર્મની અને તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. કેવા પ્રકારની પદ્ધતિ રહેશે અને વાલીઓએ કેવા પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે? આયુષી, જે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે એડમિશન આપવાનો પ્રથમ રાઉન્ડ છે જે આજથી શરૂ થઈ ગયો છે, આજથી વિદ્યાર્થીઓ જે છે તેને કઈ શાળામાં એડમિશન મળ્યું તે નક્કી થઈ જશે. એટલે કે વાલીઓને હવે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે તે સ્કૂલમાં તેના વિદ્યાર્થીનો નંબર આવ્યો છે ત્યાં જઈ અને ત્યારબાદ પ્રવેશ મેળવવાનો રહેશે. આગામી 13 મે સુધી તેમને આ તમામ કાર્યવાહી જે છે તે પૂર્ણ કરવામાં આવશે, તો જ તેમને એડમિશન કન્ફર્મ થશે. નહીં તો તે એડમિશન બીજા વિદ્યાર્થીને આપી દેવામાં આવશે તેવું જે પરિપત્ર જે છે તે જાહેર. તેની સાથે જ વાલીઓને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે કે કઈ રીતે આ તમામ પ્રક્રિયા જે છે તેને આગળ કરવી. તેને લઈને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા એક વેબસાઇટ જે છે તે સરળ ભાષામાં શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વેબસાઇટ જોઈ શકશે. એટલે કે વેબસાઇટમાં તમામ સવાલો જે છે વિદ્યાર્થીને લાગતા તે મૂકવામાં આવ્યા છે, જેને લઈને વાલીઓને કોઈ પણ જાતની મૂંઝવણ પડે તો તેઓ વેબસાઇટના માધ્યમથી પોતાને કઈ રીતે આગળ પ્રવેશ પ્રક્રિયા માટે આગળના પગલાં લેવા તે જાણી શકશે. બીજી બાજુ ડીઈઓ દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ગત વર્ષે જે રીતે શાળાઓએ મનમાની બતાવી હતી અને પોતાની જે એડમિશન જે છે તે વિદ્યાર્થીઓને નહોતા આપ્યા તેવી કોઈ પણ સ્થિતિ આ વર્ષે ન થાય તેને લઈને આ વર્ષે પહેલેથી જ પગલાં લેવામાં આવ્યા છે. ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને ફરજિયાત એડમિશન જે છે તે આપવાના જ રહેશે. જો એડમિશન નહીં આપે તો કડકમાં કડક કાર્યવાહી થશે. સાથે જ જે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ જે સ્કૂલમાં ભેદભાવ કરવામાં આવે છે તેવો ભેદભાવ ન થાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે. જો કોઈ પણ શાળા આ પ્રકારની ભૂલ કરતી જોવા મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. બિલકુલ આયુષી, વાત કરીએ એક પ્રકારનો વિવાદ પણ સામે આવ્યો છે. શું છે સમગ્ર વિવાદ? વિવાદની વાત કરીએ તો જે રીતે વિદ્યાર્થીઓને મેઇન 5 સ્કૂલના નામ લખવાના હોય છે તેમાં પહેલો બીજો ત્રીજામાં વિદ્યાર્થીઓને એડમિશન આપવાની પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ વર્ષે જે રીતે વિદ્યાર્થીઓને 3, 4, 5 જે સ્કૂલ હતી તેમાં એડમિશન આપવામાં આવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તે મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે પહેલાં 3 જે સ્કૂલ હોય છે તે એ લોકોને પ્રથમ માર્ગદર્શન હેઠળ પહેલાં તેમાં એડમિશન આપવાનું હોય છે, પરંતુ કોઈ ને કોઈ કારણોસર આ વર્ષે 4th અને 5 સ્કૂલ જે છે તેમાં એડમિશન આપવામાં જેના કારણે વાલીઓમાં હાલ મૂંઝવણ છે. પરંતુ જે રીતે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે કોઈ પણ જાતની વધુ મુશ્કેલી ન થાય તેના માટે ડીઓ અને આરટીઈ દ્વારા પૂરી કાળજી લેવામાં આવી છે. બિલકુલ આયુષી, વાત કરવામાં આવે જે રીતનો સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર તરફથી કોઈ નવી પ્રકારની જાહેરાત કરવામાં આવી છે કે કેમ?
नहीं हजी सुधी कोई पण प्रकारनी जाहेरात नथी करवामां आवी, परंतु गत वर्ष करता आ वर्षे जे सिस्टम छे तेमां खूब सुधारो करवामां आव्यो छे। गत वर्षे खूब ज मुश्केली पड़ी हती वालीओने अने विद्यार्थीओने, जे शाळानुं जे स्कूलनी कामगीरी छे ते शरू थई गया बाद पण एडमिशन माटे रजी रह्या हता विद्यार्थीओ, परंतु आ वर्षे भी कोई पण घटना न घटे तेने लईने ज पहेलेथी ज पूरता पगला लेवामां आव्या छे। जे रीते गुजराती अने અંગ્રેજી ભાષામાં વેબસાઇટનું આજથી શરૂઆત કરવામાં આવી છે, સાથે જ તેમાં વાલીઓને કોઈ પણ મૂંઝવણ હોય તે પ્રકારના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, જો કોઈ શાળા એડમિશન ન આપે તો કેવા પગલાં લેવા તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે, સાથે જ વાલીઓને એડમિશન માટે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા, કઈ રીતે ઓનલાઈન ફોર્મ જે છે તે ડાઉનલોડ કરવું, કઈ શાળામાં એડમિશન મળ્યું છે તે લેવું, એ તમામ માર્ગદર્શન જે છે તે વેબસાઇટ જે છે તેમાં આપી દેવામાં આવ્યું છે। આયુષી, વાત કરીએ આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અંતિમ તારીખ કઈ છે તેના માટે, અને જો કોઈ વાલી તેમાં ફોર્મ ભરવાનું અથવા તો એડમિશન લેવાનું ભૂલી જાય, ચૂકી જાય, ત્યારે આગળ કેવા પ્રકારના પગલાં લેવાના રહેશે વાલીઓએ, અથવા તો પછી એડમિશન કેવી રીતનું લેવાનું રહેશે? જે રીતે આજે પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે, એટલે કે 6 મેના રોજ પ્રથમ રાઉન્ડ શરૂ થશે, પરંતુ તેની જે રીતે ભરવાની ફોર્મ ભરીને એડમિશન લેવાની છેલ્લી તારીખ જે છે તે 13 મે છે, એટલે કે 13 મે પહેલાં તમામ વાલીઓ કે જેને એડમિશન ફાળવી દેવામાં આવ્યા છે તેને પોતાના બાળકનું વિદ્યાર્થીનું એડમિશન જે છે તે શાળામાં કન્ફર્મ કરાવવાનું રહેશે, તો તેને એડમિશન મળશે। જો કોઈ પણ વાલી ચૂક રાખશે અને જો તે પોતાના વિદ્યાર્થીનું એડમિશન કરવા નહીં જાય તો તેનું જે એડમિશન છે તે રદ કરી દેવામાં આવશે, એટલે કે વાલીઓએ પ્રથમ રાઉન્ડ એડમિશન 13 મે સુધીમાં કરાવવાનું રહેશે। આયુષી, વાત કરીએ ગત વર્ષે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, સ્કૂલોની મનમાની સામે આવી હતી, ત્યારે આ વખતે તે પ્રકારની પ્રક્રિયા ન દોહરાય ફરી એક વખત, અથવા તો પછી કોઈ પણ પ્રકારની જે શાળાઓની મનમાની સતત સામે આવતી હોય છે તે ફરી વખત ન દોહરાય તે માટે સરકાર કેવા પગલાં લેશે, અને કોઈ પણ સ્કૂલની મનમાની સામે આવે તો કેવી કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે? આયુષ, જે રીતે સરકાર દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ શાળાએ પોતાની મનમાની ન દાખવવી, જે તે સ્કૂલમાં વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છે તેમાં તેમને ચોક્કસથી એડમિશન આપી દેવું, કોઈ પણ મનમાની જે છે તે ન ચલાવવી, જો આ રીતનાની કોઈ પણ ઘટના સામે આવશે તો તેની તે સ્કૂલની વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે। જી જી, ચોક્કસથી આયુષી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ આરટીઈ હેઠળ આજે જે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ છે, આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, અને ઓનલાઈન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે। વાલીઓને મેસેજ કરી અને પ્રવેશ મામલે શાળાઓ અંગે જાણ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, વાલીઓને 1 થી 5 નંબરમાં શાળા સિલેક્ટ કરવાની રહેતી હોય છે, ત્યારે પ્રથમ 3 નંબરમાં જે શાળા હોય છે તે તેમની પ્રાયોરિટી રહેતી હોય છે, તેમાંથી સરકાર દ્વારા ઊંધું પગલું લેવામાં આવ્યું છે અને 4 અને 5 નંબરની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે।